ઉમરગામના દરિયા કિનારે દરિયામાં માછીમારી કરવા ગયેલા ખલાસીઓની ચાર બોટ આવી પહોંચતા મામલતદારની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા તેઓની મેડિકલ ચકાસણી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના માંગરોળથી 400 જેટલા માછીમારોની બોટ ઉમરગામ ખાતે આવી રહી છે, જે પૈકી ચાર બોટો આવી પહોંચતા પોલીસની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગની ટીમે તેમની મેડિકલ ચકાસણી કરી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. પગાર તો એમ તો થોડા થોડા હોય, પણ હમણાં ખાતામાં વરાવી દેશે, એમાં કર્ફ્યુ ખોલે ને એટલે ખાતામાં વરાવી દેશે. ભીલાડ તમે કાના છો? હા, તમે કાથી ખલાસી કાના? ભીલાડના. તો કેટલા ક્યારે ગયેલા તમે? અમે ગયેલા, મારા તો ઓછા જ મહિના, બે જ મહિના થયા. બાયમ જાય આઠમા મહિનામાં, આઠમાના એન્ડિંગ પર નીકળે. અને ક્યારે આવવાના? ક્યારે હતા? આમ તો પાંચમા મહિનામાં આવવાના હતા, પણ એક મહિનો જલ્દી. હમણાં એક મહિનાથી ત્યાં હું બેહેલા હતા, મચ્છીમારી કામ નહીં હોતું, એમાં જ બેહી રહેલા. આ બીજો મહિનો કોઈ તકલીફ કઈ નહીં? તકલીફ કઈ નહીં. ત્યાંથી કેટલા માંગરોળથી આવતા કેટલો ટાઈમ લાગે? 24 કલાક. 24 કલાક ઉંમર બધા બરાબર છે, કોઈને કઈ તકલીફ નહીં મળે? કોઈ તકલીફ કે પેલું વાયરસ કોઈને? વાયરસ વાળું કઈ નહીં મળે. તપાસ વપાસ થયેલી? નહીં. અમુકને કહી રહી, અમુકને નહીં કહી રહી. હા, માંગરોળ